ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાંત, જૂનાગઢ. મિત્રો, આજનો દિવસ છે એ ખાસ એટલા માટે આપણે યાદ કરીએ કે આજે આપણા જે એગ્રોકેમિકલ એટલે કે ખેડૂતો જે દવાઓ વાપરે છે એ દવાઓ બનાવતી એક કંપની છે ઘરડા કેમિકલ. એના જે એગ્રોકેમિકલના ભીષ્મમિતા એવા શ્રી ડૉક્ટર કે એચ ઘરડા સાહેબનો આજે જન્મદિવસ છે. આજે ઘરડા સાહેબ છે એ 92 વર્ષના થયા છે અને આ નિમિત્તે આજે આપણે દરેક ખેડૂતો ખેડૂત ગ્રુપ વતી આજે હું શ્રી ઘરડા સાહેબને હજુ બહુ લાંબુ આયુષ્ય જીવે, હજી ઘણા વર્ષો સુધી ખેડૂતોની સેવા કરે એ માટે ભગવાન પાસે એમનું લાંબા આયુષ્ય માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ઘરડા સાહેબનો પરિચય આપું તો ઘણા ખેડૂત મિત્રો ઘરડા કંપનીને જાણતા હોય છે, પરંતુ ઘરડા કંપનીના સ્થાપક છે એ જે ડૉક્ટર ઘરડા સાહેબને વિશે ઓછું જાણતા હોય છે, તો આજે આપણે હું એમની થોડી માહિતી આપું તો ઘરડા સાહેબ છે એ આપણા ગુજરાતી જ છે, નવસારીના વતની છે. તેઓ શ્રી એ એક બહુ મોટી કંપનીની સ્થાપના કરી અને આજે દેશ વિદેશમાં એગ્રોકેમિકલની જુદી જુદી પ્રકારની દવાઓનું બનાવી અને બજારમાં મોકલે છે. ખાસ કરીને એક સમય હતો આજથી 20 વર્ષ પહેલાં કે જ્યારે સાયપરમેથ્રિન ગ્રુપની દવા ખૂબ જ ચાલતી હતી અને એ સમયે સાયપરમેથ્રિનનો ભાવ ખૂબ જ આસમાને હતો. મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી અને ઘરડા સાહેબે ખેડૂતો માટે સાયપર ગાર્ડ નામની દવા જે બજારમાં મૂકી હતી અને એ સમયે મને યાદ છે કે 50% જેવો ભાવ ઘટાડો બજારમાં આવ્યો હતો અને એનું મેઇન કારણ હતું ડૉક્ટર ઘરડા સાહેબ. ઘરડા સાહેબ છે એ આમ તો એક મોટા વૈજ્ઞાનિક છે, સાથે સાથે તે નવા નવા કૃષિ સંશોધનો કરી અને ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થાય, ખેડૂતોને વ્યાજબી ભાવે ઓછા ખર્ચે કેમ ખેતીમાં ઉત્પાદન વધે, કેમ જીવાત કંટ્રોલ થાય, કેવી રીતે રોગ કંટ્રોલમાં આવે એ ઓછા ખર્ચે ઓછા જે કહેવાય ને કે મહેનતે ખેડૂતોને ફાયદો થાય એના માટે ખાસ પ્રયત્નશીલ હતા. બીજું ઘરડા સાહેબની માહિતી આપું તો ઘરડા સાહેબને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલો અને આ પદ્મશ્રી એવોર્ડ આપ્યા પછી મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં જે પોસ્ટ વિભાગ છે એટલે કે મહારાષ્ટ્ર ડાકઘર વિભાગ દ્વારા 500 રૂપિયાની એક ટપાલ ટિકિટ બનાવી અને એની પર ડૉક્ટર ઘરડા સાહેબનો ફોટો અંકિત કરી અને બજારમાં પોસ્ટ ઓફિસમાં મૂકવામાં આવેલી, એ પણ આપણે યાદ કરવું જરૂરી છે. ખાસ કરીને ઘરડા સાહેબની જે કંપની છે ઘરડા કેમિકલ લિમિટેડ, એમાં જે કાંઈ વાર્ષિક નફો થાય એમાંથી 40-50% નફો છે એ ફરીથી ખેડૂતો માટે એના જે શૈક્ષણિક કામ માટે એટલે કે શૈક્ષણિક અને આરોગ્યની જે સેવાઓ છે એની પાછળ ખર્ચે છે. આના માટે ઘરડા સાહેબે એક આખું ઘરડા ફાઉન્ડેશન બનાવેલું છે. એ ઘરડા ફાઉન્ડેશન મારફત આજે આરોગ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ બધી કરતા હોય છે અને આ જે ફાઉન્ડેશન છે એમાં આપણા ભૂતપૂર્વ સ્વર્ગીય રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પણ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યા છે. સાથે સાથે અત્યારે આ ટ્રસ્ટમાં આપણા જે ભારતના બહુ ઊંચા વૈજ્ઞાનિકો જેવાય ને કે હોશિયાર વૈજ્ઞાનિકો અત્યારે આના ટ્રસ્ટીઓ છે અને આ ટ્રસ્ટ છે એ આખું ખેડૂતોલક્ષી ખેડૂતોને સેવામાં કામગીરી કરી રહ્યું છે. તો ફરીથી આપણા ઘરડા સાહેબનો જે આજે આપણે મેં તમને પરિચય આપ્યો એ ઘરડા સાહેબ આજે 92 વર્ષમાં એનો 92મો જન્મદિવસ છે. તો હવે એમનું જે જિંદગી છે આગળની એ સુખમય અને સારી રીતે પસાર કરે અને ખેડૂતોને હજી પણ ઉપયોગી થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. ધન્યવાદ, આભાર.